કડોદરા નગર ગટરમાંથી ઉભરાતા ગંદા પાણી બાબતે કડોદરા પાલિકા ફરી પાણીમાં બેસી ગયો એવું લાગી રહ્યું છે। વર્ષો જૂની સમસ્યા બાબતે કડોદરા નગરની સામાન્ય જનતાએ પાલિકા સીઓને આવેદન પત્ર આપી પોતાની સમસ્યા જણાવી હતી અને ચીફ ઓફિસર સહિત પાલિકાના કદાવર નેતાને સ્થળની મુલાકાત લઈ હાલ પૂરતો સમયનો કામ ચલાવ ઉકેલ અને લોકડાઉન પત્યા બાદ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું। પરંતુ આ વાતને અઠવાડિયાનો સમય વિતવા છતાં આજ દિન સુધી પાલિકાનું એક પણ વ્યક્તિ ફરક્યું નથી। આ સમસ્યાની ધાડ જ કડોદરા પાલિકાએ આપી છે, કારણ કે સ્થાનિકોને જણાવ્યા અનુસાર આજથી કેટલાક વર્ષો પહેલા જ્યારે કડોદરા પાલિકાએ પંચાયત સ્વરૂપે હતી ત્યારે કડોદરા ત્રણ રસ્તે આવેલા સરગમ કોમ્પ્લેક્સ તેમજ તેની પાછળ આવેલા સોલ બિલ્ડિંગના 1000થી વધુ ફ્લેટના ડ્રેનેજનું મેઇન જોડાણ બિન અધિકૃત રીતે ચલથાણ ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ને ચલથાણ ગામને જોડતા સર્વિસ રોડની વરસાદી પાણીના નિકાલ માટે ગટરમાં આપી દેવામાં આવ્યું હતું, જેને કારણે આ જ વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોમાં ચોમાસામાં કેડ સમા પાણી ભરાઈ જતા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી અહીં બિન અધિકૃત રીતે જોડેલું ગટરનું ગંદુ પાણી ફરી રોડ પર ફરી વળ્યું હતું અને દુર્ગંધયુક્ત પાણીના ખાબોચિયા ભર્યા હતા। બીજી તરફ સ્થાનિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગંદકીના કારણે પોતાના ઘરના બારીબારણા પણ નથી ખોલી શકતા, એટલી હદે ગટરની દુર્ગંધ આવે છે, સ્થાનિક પોતાના ઘરમાં બેસી શકતા નથી। તો હવે એ જોઈ રહ્યું કે પાલિકા દ્વારા વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ક્યારે કરશે।